गुड मॉर्निंग विद्यार्थी, धोरण सात विषय गुजराती पाठ एक मेला में हवे पाठ तो आखो मैं समझाई दीधो छे। हवे परीक्षा लक्षी विशेष प्रश्नोत्तर हूँ जे वाँचू छू ए बराबर तमारे सांभळवाना छे अने नोट में लखवाना छे। तमे लीधे मेळानी मुलाकात विषे 10 वाक्य लखो। आपणा देशमां विविध धार्मिक स्थळોએ વાર તહેવારે વાર તહેવારે અનેક મેળા ભરાતા હોય છે। આવો એક જ મેળો વરણા મુકામે મહા મહિનાની બીજના દિવસે કોડિયાર મંદિર પાસે યોજાયો છે। મેળામાં જવું મને ખૂબ જ ગમે છે। આથી હું મારા પરિવાર સાથે મેળાનો આનંદ લૂંટવા વરણા મુકામે પહોંચી ગયો હતો। સૌ પ્રથમ અમે મંદિરમાં જઈ કોડિયાર માતાના દર્શન કરી પ્રસાદી લીધી। ત્યારબાદ અમે આખો દિવસ મેળામાં ફરીને મેળાની મજાક માણી। મેળામાં વિવિધ ચીજ વસ્તુઓ નાની નાની હાટડીઓ આવેલી હતી, જેમાંથી મેં મારા મનપસંદ કેટલા રમકડાં ખરીદ્યા। જ્યારે મમ્મીએ કેટલીક વાર સજાવટની વસ્તુઓ ખરીદી, મેળામાં મીઠાઈ અને ફરસાણની દુકાનો આવેલી હતી। તો ગુલ્ફી અને આઈસ્ક્રીમ વેચનારા ફેરિયાઓ પણ ફરતા હતા। અમે લોકોએ આઈસ્ક્રીમ ખાધો, પછી અમે મેળામાં ફરતા ફરતા ચકડોળ પાસે પહોંચ્યા। ચકડોળમાં બેસવાની મને ખૂબ જ મજા પડી। મેળામાં બાળકો, યુવાનો, વૃદ્ધો એમ તમામ ઉંમરના લોકોની ભીડ જામી હતી। આ પ્રકારની ભીડમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આમ આખો દિવસ મેળામાં ફર્યા અને પછી છેવટે થાક્યા પાક્યા અમે મોડી સાંજે ઘેર પહોંચ્યા। જો આ મેળા વિશે આખું વર્ણન મેં વાંચ્યું છે બરાબર, એ તમારે બરાબર લખવાનું છે અને સમજવાનું છે। હવે નીચેના આપેલા વાક્યો ખરા છે કે ખોટા? તો પહેલું, સોનું આઈસ્ક્રીમની દુકાન છે તો શું છે? ખોટું છે, એને ક્યાં આઈસ્ક્રીમની દુકાન છે? એને આઈસ્ક્રીમની દુકાન નથી। પ્રણામ રમકડાની દુકાન છે, તે સાચું। હર્ષ મીઠાઈની દુકાન છે, તો શું છે? ખોટું। ચોથું વાક્ય, દોડા પર ચાલતા નટના હાથમાં છત્રી છે, ખોટું, નટના હાથમાં છત્રી નથી। પાંચમું, એક છોકરો અને છોકરી રમકડાં ખરીદી રહ્યા છે, તો શું છે? સાચું, કારણ કે મેળામાં જાય એટલે રમકડાં ખરીદીએ, આઈસ્ક્રીમ ખાઈએ, ફરસાણ ખાઈએ, રમકડાં લઈએ, ચકડોળમાં બેસીએ, પછી બધી દુકાનોમાં ફરીએ, કઈ દુકાનમાં શું મળે છે ચકડોળવાળાને જોઈએ। મેળામાં મદારી આવતા હોય એટલે મદારી આવતા હોય એનો મેળામાં એનો ખેલ પણ આપણે જોઈએ। આમ આખો દિવસ આપણે ત્યાં મેળામાં આપણે ગાળીએ છીએ, ત્યાં બધા જ આપણને મળતા હોય છે। આખા સગા સંબંધીઓ હોય, બીજા અનેક વ્યક્તિઓ પણ આપણને મળતા હોય છે અને આપણે એકબીજા સાથે વાતો કરી હળી મળીને મેળામાં ફરીએ છીએ। એટલે મેળાનું કારણ જ એ છે કે મેળામાં બધા આપણને મળે અને આપણે એની સાથે હરીફરી શકીએ, વાતો કરી શકીએ અને બધી ચીજ વસ્તુઓ જોવા મળે। અનેક વસ્તુઓ, નવી નવી ચીજ વસ્તુઓ પણ આપણને જોવા મળે છે, અનેક ચીજ વસ્તુઓ ખાવા પણ આપણને મળે છે, નાસ્તો ખાવા મળે છે, આઈસ્ક્રીમ ખાઈએ, આવી વસ્તુઓ પણ આપણે ખાઈએ છીએ, નટના ખેલ પણ જોવા મળે છે। હવે છે ચિત્રપાઠના આધારે યોગ્ય જોડકા જોડો। તો હર્ષ તો આઈસ્ક્રીમની દુકાન છે, નટ તો શું આવે? દોડા પર ચાલે છે, સોનું તો મીઠાઈની દુકાન છે સોનુંને, પ્રણામ તો એને શું છે? રમકડાની દુકાન છે। તો જુઓ આપણે આ પાઠ પહેલો એ કંઈ પૂરો થાય છે, તમારે સ્વાધ્યાય પ્રશ્નોના જવાબ અને બધું તમારે નોટમાં સારા અક્ષરે લખવાનું છે, મોઢે કરવાનું છે,
અને નોટ બનાવશે, દરેક વિષયની નોટો લાવી દેવાની છે, એક એક વિષયની નોટો અને ચોપડો લાવી દેવાની છે અને નોટોમાં લખવાનું છે, સારા અક્ષરે લખજો, વંચાય એવી રીતે. અને તમને ચિત્રમાં આપેલા છે એ વાર્તા પણ તમને મેં ગઈકાલે વાંદરાની અને મગરની વાર્તા પણ કહી હતી, એ વાર્તા પણ તમે લખી હશે. આવી બીજી તમને આવડતી હોય એ વાર્તા પણ તમારી જાતે બનાવીને લખવાની છે. અને શબ્દાર્થની સમજૂતી મેં કરાવી છે. પછી શબ્દ જૂથમાં માન્ય શબ્દની નીચે લીટી એ પણ મેં તમને કરાવી છે. ગઈકાલે પાઠના આધારે, ચિત્રના આધારે શિક્ષકે બોલેલા વાક્યો ફરી લખવાના છે, એ પણ કરાયેલા છે મેં. તો તમે જરૂર લખજો સારા અક્ષરે અને મોડે પણ કરજો. થેન્ક યુ.